આજે તમારી સાથે શેર થવા જઈ રહ્યું છે એવું મેજિકલ વોટર ડ્રિંક કે જે તમને શરીરમાં થતા કોઈ પણ દુખાવાની અક્ષીર દવા છે, જેમ કે સાયટિકા, કમર, સાંધાના કે ગોઠણના દુખાવા, કદાચ ગમે તેટલા જૂના દુખાવા હશે ને તો પણ દૂર થશે. તો આ મેજિકલ ડ્રિંકને કઈ રીતે લેવાનું, કેટલા પ્રમાણમાં લેવાનું, ક્યારે લેવાનું, આ બધી જ માહિતી ખૂબ જરૂરી છે. તો આજ ડિમ્પલ્સ ડિઝીઝમાં બધી જ માહિતી સાથે શેર થશે, તો વિડીયોને પૂરો જોવા માટે વિનંતી કરું છું, તો તમે બધા જ ફાયદા મેળવી શકશો. તો ચાલો આ જાદુઈ પાણી બનાવવાની શરૂઆત કરીએ. તો આ મેજિકલ વોટર બનાવવા માટે આપણે ઉપયોગમાં લેશું આ કાળો દેખાતો પથ્થર જેવી સામગ્રી. આ સામગ્રી છે તેના જ અદ્ભુત ફાયદા છે. હવે તમને પ્રશ્ન થતો હશે કે આ છે શું. ઘણા બધા લોકો આના વિશે નથી જાણતા, પણ ઘણા લોકો જાણે છે. તો હું તમને બતાવી દઉં કે આ છે હકીમ સુલેમાનજીનું કુદરતી જડીબુટ્ટી, જેને કહેવામાં આવે છે કાળો ગુંદ અથવા તો ગોંદસિયા. ઘણી વાર તે ડુપ્લિકેટ પણ જોવા મળે છે, તો હંમેશા ડુપ્લિકેટથી બચવું. તો હું અહીંયા તમને સજેશન આપું છું કે તમે હકીમ સુલેમાનજીની સાઇટ પરથી જ આને પરચેસ કરો, જેની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. આ કોઈ પણ પ્રકારની સ્પોન્સરશિપ નથી, બસ તમારા ફાયદા માટે આ વિડીયો મેં તૈયાર કર્યો છે. હવે પછીનો આપણો પ્રશ્ન રહેશે કે આ કાળો ગુંદને ખાવાથી શું શું ફાયદા થાય. કે કાળા ગુંદની અંદર ફાઇબરનું પ્રમાણ ખૂબ વધારે હોવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી અને પરિણામે વજનને કંટ્રોલમાં રાખે છે. અંદર શુગર લેવલને કંટ્રોલ કરવાની તાકાત છે, જેથી ડાયાબિટીસના પેશન્ટ માટે પણ બેસ્ટ છે. સાથે સાથે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે, જેથી સ્ટ્રોક કે હાર્ટ એટેક જેવી બીમારીઓને દૂર રાખે છે. પેટને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, જેમ કે ગેસ, પિત્ત, કબજિયાત, અપચો, એસિડિટી, પેટનું ફૂલી જવું, આવી બધી પેટને લગતી સમસ્યાઓમાં પણ છુટકારો આપે છે. સાથે સૌથી વધુ જો કોઈ પણ ફાયદો કરતો હોય ને શરીરમાં, તો તે છે શરીરના દુખાવાને દૂર કરવામાં, જેમ કે સ્નાયુના દુખાવા, સાયટિકા, ગોઠણ, સાંધાના દુખાવા, કમરના દુખાવા, ગમે એટલા જૂનામાં જૂના દુખાવા હશે ને તો પણ તે ગાયબ થઈ જશે. પણ હા, આ બધા જ ફાયદા આપણે ત્યારે જ મળશે જ્યારે આ કાળો ગુંદ ઓરિજિનલ મળશે. આજકાલ માર્કેટમાં વધારે પ્રમાણમાં ડુપ્લિકેટ કાળો ગુંદ પણ વેચાય છે, પણ તેનાથી સાવધાન રહેજો. હું અહીંયા હકીમ સુલેમાનજીનો કાળો ગુંદ ઉપયોગમાં લઉં છું, જે ઓરિજિનલ છે અને તેની સાઇટ ઉપરથી તમારે પરચેસ કરવાનો છે, જે થોડો કોસ્ટલી હોય છે. તો તેમના માટે સાઇટની લિંક પણ હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. હવે આ ગુંદ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તે કઈ રીતે સમજાશે, તો તમે જુઓ અત્યારે તમને જે દેખાઈ રહ્યો છે ને તે એકદમ ચમકતો પથ્થર છે, કાળો છે પણ થોડો ચમકતો પથ્થર છે, પણ આ પથ્થર છે તે ડુપ્લિકેટ છે. મેં તમને જે બતાવેલો પથ્થર છે ને તે થોડો ખડબચડી સપાટીવાળો છે અને કાળા કલરનો હોવા છતાં પણ તે એકદમ લીસો નથી કે શાઇન નથી કરતો. ખડબચડો છે તે ઓરિજિનલ છે અને શાઇન કરતો પથ્થર ડુપ્લિકેટ છે. આ પહેલી ખાસિયત છે ગુંદને ઓળખવાની. હવે આપણે આને દરરોજ કેટલા પ્રમાણમાં પીવું જોઈએ. આ ગુંદનો ઉપયોગ દરરોજના માટે 1.5 ગ્રામ જેટલો જ કરવાનો છે. જો 1.5 ગ્રામમાં ના સમજાય તો આપણે ચણાનો દાણો હોય ને, એકદમ નાનો ચણાનો દાણો, તેટલા પ્રમાણમાં લેવાનો. આટલો દાણો આપણે લઈ અને પછી તેને આપણે ખાણી અને દસ્તાની મદદથી ખાંડી અને તેનો પાવડર તૈયાર કરી લેવાનો છે અને પછી તે પાવડરનો આપણે ઉપયોગ કરવાનો છે. હવે તમને થશે કે દરરોજ આટલો આટલો પાવડર તૈયાર કરવો, એનાથી વધારે તો બેસ્ટ કે આપણે બધો જ પાવડર એકસાથે કરીને રાખી દઈએ. તો પણ એવું નહીં કરી શકો, કારણ કે આ જે પાવડર તમે તૈયાર કરશો ને એ માત્ર થોડા જ સમયની અંદર ભેગો થઈ જશે અને ફરીથી જામવા લાગશે. તો આ બીજી ખાસિયત છે ઓરિજિનલ કાળા ગુંદને ઓળખવાની. જો ગુંદ ફરીથી ભેગો થઈ જવા લાગે ને ચોટી જવા લાગે ને જામી જવા લાગે તો સમજવાનું ઓરિજિનલ ગુંદ છે. તો જ્યારે જરૂર લાગે, જ્યારે પીવાનું થાય, ત્યારે જ આપણે આ ગુંદને આ રીતે ક્રશ કરવાનો પાવડર તૈયાર કરવાનો. અને આ તૈયાર થયેલો પાવડર માત્ર 1 ચપટી કે 1.5 ચપટી અથવા તો 1.5 ગ્રામ જેટલો જ ઉપયોગમાં લેવાનો છે, વધારે નથી ઉપયોગમાં લેવાનો. હજી હું તમને આગળ તેની ખાસિયત ત્રીજી પણ બતાવીશ. હવે તેને કઈ રીતે તૈયાર કરવાનું, તો 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું અને તેને ગરમ કરવાનું. ગરમ એટલું જ કરવાનું જેટલું આપણે પી શકીએ, મતલબ હુંફાળું ગરમ કરવાનું. અને ગરમ કરેલા હુંફાળા ગરમ પાણીની અંદર આપણે જે આપણો કાળા ગુંદનો પાવડર તૈયાર કર્યો છે ને તેને ઉમેરવાનો છે. હવે આ ગુંદ છે તે હુંફાળા ગરમ પાણીમાં ઉમેરી દેવાનો છે અને પછી ચલાવવાનું છે. આ ગુંદ છે તે પાણીમાં જતા ઓગળશે નહીં, માત્ર હલકો હલકો એનો કલર છોડશે અને તેનું કલરનું પાણી કાળું થવા લાગશે અને આ ગુંદ છે તે થોડો નરમ થવા લાગશે. આ ત્રીજી ખાસિયત છે ઓરિજિનલ કાળા ગુંદને ઓળખવાની. જો આ ગુંદ આ રીતે ચેક કરી લેવાનો, નરમ થવા લાગે ને તો સમજવાનું કે આપણું આ પાણી તૈયાર થઈ ગયું છે, તો પીવાનું. કારણ કે એકદમ
તમારું આ ગુંદ છે તે ઓગળવાનો તો નથી. જેવી રીતે આપણે પાણીમાં ખાંડ ઉમેરીએ અને ખાંડ કેવી ઓગળી જાય છે, નમક ઉમેરીએ નમક કેવું ઓગળી જાય છે, એમ નહીં ઓગળે. બસ આ રીતે સોફ્ટ થશે ને થોડો હલકો હલકો કાળો કલર આવશે ત્યારે સમજવાનું કે પીવા માટે આપણું આ જાદુ ડ્રિંક તૈયાર છે. ઓરિજિનલ કાળો ગુંદ છે ને તે ખૂબ જ કડવો હોય છે, તો આ રીત પણ તમારા માટે બેસ્ટ રહેશે ઓરિજિનલ ગુંદને ઓળખવા માટેની. તો હવે આપણું આ પાણી તો તૈયાર થઈ ગયું છે, પણ આ પાણીને ક્યારે પીવાનું? તો દિવસ દરમિયાન માત્ર 1.5 ગ્રામ જેટલા કાળા ગુંદથી તૈયાર થતો આ 1 ગ્લાસ જેટલું પાણી તમે રાત્રે સૂતા પહેલાં લેશો તો તમને બહુ જ જલ્દી અને બહુ જ સારા પ્રમાણમાં ફાયદા થતા જોવા મળશે. તેમ છતાં વધારે પ્રમાણમાં કોઈ પ્રોબ્લેમ હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જ કોઈ પણ જડીબુટ્ટીનો ઉપયોગ કરવો. આશા કરું છું કે તમને કદાચ આ ડ્રિંક ફાયદા કરશે. તો ફરી મળીશું એક હેલ્ધી એન્ડ ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.